बीमा विषय अंग्रेजी में यूनिट 7 जेना पहलानो वीडियो तो तेमा भाग 1 हतो आज भाग छे 2 आना पहलाना वीडियो में आपणे स्वर ए नी ओळख थी शब्दों शीख्या अने खाली जग्या पण शीखी आजे स्वर ई नी ओळख छे एना विशे आपणे अभ्यास करीशुं तो आपणे शरूआत करीए आजना लेक्चर नंबर 16 એટલે 16 આજના લેક્ચર નંબર 16 ની આપણે શરૂઆત કરીએ તો આપણે આના પહેલાના વિડિયામાં શીખી ગયા સ્વર ઈની ઓળખ સ્વર કેટલા છે 5 એ ઈ આઈ ઓ અને યુ એની ઓળખ આપણે શીખી ગયા છે આજે આપણે આજના વિડિયોમાં આપણે સ્વર ઈની ઓળખ શું છે એના વિશે ચર્ચા કરવાની છે તો આજના વિડિયોમાં સ્વર ઈ ના વિશે આપણે શીખવાનું છે એના વિશે આપણે ભણવાનું છે તો ફરીથી એક નજર આપણે 5 સ્વર છે એના ઉપર કરી લઈએ ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીશું તો વિદ્યાર્થીઓ ચલો સ્વર એ સ્વર કહી શકીએ છીએ અને વાવ પણ કહી શકીએ છીએ તો ડબલ્યુ
પક્ષી છે જે આપણને મનુષ્યને ઈંડા આપે છે અને જેના પરવાથી પોતાના ફાર્મમાં પોતાના ખેતરમાં માણસો એને રાખે છે, એની ખેતી કરે છે. એક પ્રકારની ખેતી જે કહેવાય છે, મરઘીનું ફાર્મિંગ કરવી એ એક પ્રકારની મરઘીની ખેતી પણ કરી શકાય છે. તો એચપીને મેન એટલે મરઘી. ત્યાર પછી ઈ વાય ઈ આઈ એટલે આમ. આઈમાં બે વખત સ્વર ઈનો ઉપયોગ થશે. આઈ આપણે આઈ એટલે આપણી આંખ થશે. તો આઈના સ્પેલિંગમાં આપણને બે વખત સ્વર એ ની મદદથી આખો સ્પેલિંગ પૂર્ણ થશે. ત્યાર પછી કે આઈ ટી કાઈટ. કાઈટ એટલે થશે પતંગ. તમે જ્યારે મકર સંક્રાંતિ આવે છે અથવા તો એના પહેલાં જ્યારે પતંગ ચગાવો છો તે પતંગને કાઈટ કહેવાય છે અને તેમાં સ્વર ઈ ની મદદથી સ્પેલિંગ પૂર્ણ થાય છે. તો કે આઈ ટી ઈ કાઈટ એટલે થશે પતંગ. ત્યાર પછી સી એ જી ઈ કેચ એટલે પાંજરું. આના પહેલાંના વિડીયોમાં આપણે કેચ એટલે પાંજરું તેના સ્વર એનો ઉપયોગ કરેલો હતો. આજે ફરી એ જ સ્પેલિંગમાં આપણે સ્વર ઈની ઓળખ મેળવીશું. સી એ જી ઈ કેચ એટલે પાંજરું. ત્યાર પછી કે ઈ વાય ટી એટલે ચાવી. આપણા ઘરમાં તાળાની ચાવી હોય, સ્કૂટર મોટર આ બધાની ચાવી જે હોય છે એનો સ્પેલિંગ કે ઈ વાય થશે અને એમાં વચ્ચે સ્વર ઈ આવશે અને સ્વર ઈના મદદથી કીનો સ્પેલિંગ પૂર્ણ થશે. તો કે ઈ વાય કી એટલે ચાવી. એક વખત ફરીથી આપણે અભ્યાસ કરી લેશું જેથી કરીને તમને મદદ મળ થાય. ચલો સ્પેલિંગ ઉચ્ચારણ બી ઈ ડબલ એલ વેલ એટલે ઘન. ડબલ્યુ ઈ ડબલ એલ વેલ એટલે કૂવો. પી ઈ એન પેન એટલે પેન અથવા કલમ. એચ ઈ એન હેન એટલે મરઘી. ઈ વાય ઈ આઈ એટલે આગ. કે આઈ ટી ઈ કાઈ એટલે પતંગ. સી એ જી એટલે પાંજરું. કે ઈ વાય ટી એટલે ચાવી. તો આ જે સ્પેલિંગ આપણે લખેલા છે તેમાં દરેકમાં આપણને ઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આગળ આપણે જોઈએ સ્વર ની ઓળખ મેળવ્યા બાદ આપણે સ્વર ઈ જેમાં ઉપયોગ થતો હોય તે સ્પેલિંગ લખેલા છે. હવે આગળ જ્યાં સ્વર ઈ આવતો હોય તે સ્પેલિંગ આપણે તે ખાલી જગ્યામાં ઈ લખી આપણે આ ખાલી જગ્યા અથવા તો પૂર્ણતા અક્ષર પૂર્ણ કરીશું. તો એક વખત આપણે આના ઉપર પણ અભ્યાસ કરી લઈએ. તો સાચો સ્વર મૂકી ખાલી જગ્યા પૂરો. તો આપણે આજે સ્વર ઈ વિશે વાતચીત કરી રહ્યા છીએ, સ્વર ઈ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની પણ આપણે સ્વર ઈ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરશું અથવા તો ઉલટા અક્ષર પૂર્ણ કરશું અને એ સ્પેલિંગ બનશે. આપણે હોમવર્ક કરતી વખતે લખીએ.
અને જો ભૂલ થાય છે તો જેના જે ઇરેઝર વડે આપણે ઇરેઝ કરીએ છીએ, ચક્રવત કહેવાય, રબર કહેવાય, અથવા તો ઇરેઝર પણ એને કહી શકાય છે. આગળ જોઈએ એચ ઓ યુ એસ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં સ્વર ઈ આવશે. એચ ઓ યુ એસ ઈ, હાઉસ એટલે આપણું ઘર. આપણે જે ઘરમાં રહીએ છીએ તો તેના સ્પેલિંગમાં પણ ઈ આવે છે અને ઈથી સ્પેલિંગ પૂર્ણ થાય છે. એચ ઓ યુ એસ અને ઈ. આગળ જઈએ ખાલી જગ્યા જી જી, તો ખાલી જગ્યામાં ઈ મૂકીશું. તો ઈ ડબલ જી એક એટલે ઈંડુ. આપણે હમણાં વાત કરી કે મરઘી, એચ ઈ એન એન એટલે મરઘી શું મૂકશે, ઈંડા. અને ઈંડામાંથી પાછી નવી મરઘી થશે, ઈ મોટી થશે, એ ઈંડા આપશે. એ રીતે તેની ક્રિયા આજીવન ચાલુ રહે છે. તો ઈ ડબલ જી એ ઘટલે થશે. આમાં પણ ઈનો ઉપયોગ થાય છે, સ્વર ઈને વળી આમાં પણ સ્પેલિંગ પૂર્ણ થાય છે. ત્યાર પછી બી ખાલી જગ્યા ડબલ એલ, તો બી પછી સ્વર ઈ ડબલ એલ. બેલ એટલે ઘંટ, મંદિરનો ઘંટ હોય અથવા તો જેના માલિક છે પોતાના પશુના ગળામાં ઘંટી બાંધે છે, તો એને ઘંટ પણ કહી શકાય અને ઘંટી પણ કહી શકાય છે. ત્યાર પછી ટી એ બી એલ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં આપણે શું મૂકીશું વિદ્યાર્થીઓ, સ્વર ઈ. તો સ્વર ઈ થશે, એક શબ્દ બનશે ટી એ બી એલ ઈ ટેબલ. ખુરશી રાખે, એની સાથે સાથે ટેબલ રાખે. ટેબલ ઉપર આપણે બુક રાખી, ખુરશી ઉપર આપણે બેસી અને આપણું કાર્ય કરીએ છીએ, તો ટેબલ અથવા તો તેને કહી શકાય મેજ. ટેબલ અથવા તો મેજ બંને કહી શકાય છે. તમે ટેબલ પણ કહી શકો છો, તમે મેજ પણ કહી શકો છો. તો આ બધા સ્વર ઈના મદદથી સ્પેલિંગ આપણે પૂર્ણ કર્યા છે. હવે બીજા પણ સ્પેલિંગ છે, એમાં પણ આપણે જોઈશું, એનો પણ આપણે અભ્યાસ કરીશું. ડબલ્યુ ખાલી જગ્યા ડબલ એલ, સ્વર ઈ મૂકીને સ્પેલિંગ બનશે વેલ. વેલ એટલે કૂવો, જેમાં પાણી હોય છે અને આપણે પાણી તે કાઢી, તે પાણી લઈને આપણે આપણા જીવનમાં પાણી છે તેનો ઉપયોગ કરી શકીએ. એટલે વેલ ડબલ્યુ ઈ ડબલ એલ વેલ એટલે કૂવો થશે. ત્યાર પછી પી સ્વર ઈ અને એન, પેન એટલે પેન અથવા કલમ. પેન એટલે પેન અથવા તો કલમ. ત્યાર પછી એચ ખાલી જગ્યા એન, તો ખાલી જગ્યામાં આપણે મૂકીશું સ્વર ઈ. એચ ઈ એન, હેન એટલે મરઘી. ત્યાર પછી ખાલી જગ્યા વાય, ખાલી જગ્યા તો ઈ સ્વર છે ઈ વાય અને ફરી સ્વર ઈ. ઈ વાય ઈ આઈ એટલે આપણી આંખ, બરોબર છે. ઈ વાય ઈ આઈ આપણે થશે આંખ. ત્યાર પછી કે આઈ ટી ખાલી જગ્યા, એમાં આપણે સ્વર ઈ મૂકીશું. કે આઈ ટી ઈ કાઈટ એટલે પતંગ. ત્યાર પછી કે ખાલી જગ્યા વાય, સ્વર એ મૂકીને કયો શબ્દ બનશે, કે ઈ વાય. કી એટલે ચાવી, તમારી બાઇકની ચાવી, ઘરમાં તાળું હોય એની ચાવી, અથવા તો રેફ્રિજરેટર હોય એની ચાવી, કોઈ પણ પ્રકારની ચાવી હોય તેને કહેવાય છે કી. આના સિવાય આ પણ એક સ્પેલિંગ બને છે, ખાલી જગ્યા એ આર, ઓ ઈ એ આર. ઈયર એટલે કાન. આમાં આપણને બે સ્વર આપેલા છે ઈ અને એ, પણ આપણે ફક્ત આજે સ્વર ઈની વિશે વાત કરવાની છે. આપણે એટલે ખાલી જગ્યા ઈ છે એના વિશે આપણે કરીશું. આપણે ખાલી જગ્યા ઈ છે એ કરવાનું છે.
શકો છો. એવું ના હોય કે શિક્ષક શીખવાડે તે જ તમારે શીખવું. તમારે વધુ અભ્યાસ કરવો હોય તો તમે વધુ સ્પેલિંગ પણ કરી શકો છો. તો આજે આપણે સ્વર ઈના ઓળખથી સ્પેલિંગ પણ લખ્યા, સ્વર ઈની ઓળખ પણ મેળવી, અને સ્વર ઈ ખાલી જગ્યામાં મૂકીને આપણે સ્પેલિંગ પણ તેનો પણ અભ્યાસ કરેલો છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વર ઈની ઓળખ પ્રાપ્ત કરી. તો આશા રાખું છું કે તમને આજે જે સ્વર ઈ વિશે શીખવાડેલ છે, અભ્યાસ કરાવેલ છે, તે તમને સમજાઈ ગયું હશે. તો આજે આપણે ધોરણ 2માં લેક્ચર નંબર 16 એટલે 16 વિષય છે અંગ્રેજી, યુનિટ છે 7, એમાં ભાગ 2 સ્વર ઈની ઓળખ છે તેના વિશે સમજાવ્યું, અને તેનો વિડીયો છે આપણે આજે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.